विद्यानगर प्राथमिक शाला आपनु स्वागत करे छे। धोरण बे विषय कल्लो स्वापोती, धोरण बेना विद्यार्थी गुड मॉर्निंग। आज आपने कल्लो स्वापोती विषय भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों, आगळ आपने पेज नंबर 49 उपर प्रश्न जोई गया था 17। हवे आपने पेज नंबर कयो 49 उपर पण प्रश्न 18 जोवानो छे। व्यवसाय काय पसंद करी साचू करो अने 3 वाक्यो लखो। तो विद्यार्थी मित्रों, अहीं बतावी छे एक तमारे वाळ कापवा छे, तो अहीं तमारे पसंद करीने वाक्य लखवानुं छे कि तमारे वाळ कापवा छे। तो विद्यार्थी मित्रों, जो अहीं बतावे छे कि फरीवार प्रश्न 18 व्यवसायकार पसंद करी साचू करो 3 वाक्यो लखो। तो विद्यार्थी मित्रों, अहीं व्यवसायकार पसंद करी अने आपने साचू वाक्य 3 वाक्यो अहीं आपेला छे ए लखवाना छे। तो जो एक तमारे वाळ कपावा छे तो जो अहीं 3 बतावे छे, डॉक्टर, वाळन अने लुहार। तो अहीं बताए तमारे वाळ कपावा छे, तो आपने अहीं साचू करीशुं, बराबर। તો એક નંબરમાં બતાવી છે કોની પાસે જશો પ્રશ્નાર્થ, શું કહીશો પ્રશ્નાર્થ, તે કયા સાધનોનો ઉપયોગ કરશે। તો જો કોની પાસે જશો, તો આપણે વાળન પાસે જઈશું। શું કહીશો પ્રશ્નાર્થ, તો વાળન, શું કહીશું વાળન, તે કયા સાધનોનો ઉપયોગ કરશે પ્રશ્નાર્થ, કાંસકો કાતર। બે નંબર, તમે બીમાર પડ્યા છો, તો અહીંયા 3 ઓપ્શન બતાવ્યા છે, તો આપણે અહીંયા બતાવે તમે બીમાર પડે, તો અહીંયા સાચું કરવાનું છે। તો જો એ તો કોની પાસે જશો પ્રશ્નાર્થ, શું કહીશો પ્રશ્નાર્થ, તે કયા સાધનનો ઉપયોગ કરશે। તો જુઓ કોની પાસે જશો, તો ડૉક્ટર પાસે જઈશું, કોની પાસે જઈશું, ડૉક્ટર પાસે। શું કહીશો, તો ડૉક્ટર। 3, તે કયા સાધનનો ઉપયોગ કરશે પ્રશ્નાર્થ, તો સ્ટેથોસ્કોપ, કયા સાધનનો ઉપયોગ કરશે, સ્ટેથોસ્કોપ। પેજ નંબર 50 ઉપર પ્રશ્ન 19, બિલ્લી માસીને આવું કોણ કહે તે લખો, બિલ્લી માસીને આવું કોણ કહે તે લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવે છે કે બિલ્લી માસીને આવું કોણ કહે છે, તો આપણે જુઓ એક, લો બિલ્લી બહેન આ કપાસ, તો કોણ કહે છે, ખેડૂત। તો આપણે અહીંયા શું લખવાનું છે, ખેડૂત લખવાનું છે, બરાબર। બે, કપાસ મેં પિંજી આપ્યો છે ભૂલતા નહીં, તો કોણ બોલે છે આ વાક્ય, પિંજારો, કોણ કહે છે, પિંજારો। 3, સરખા ઊભા રહો સરખું માપ લેવા દો, તો કોણ કહે છે, દરજી, કોણ કહે, તો આપણે અહીંયા લખવાનું કે દરજી, બરાબર છે। 4, કપડાં ધોવાઈ ગયા છે ઇસ્ત્રી બાકી છે, તો આવું કોણ કહે તે લખવાનું છે આપણે, તો કોણ કહે, ધોબી, તો અહીંયા આપણે ધોબી લખવાનું છે। 4, ચંપલને પોલીસ પણ કરી છે, તો કોણ કહે તે લખવાનું છે, મોચી, તો અહીંયા આપણે મોચી લખવાનું છે। 6, બિલ્લીમાંથી લાકડાની ગાડી ગમી તો ખરી ને, તો અહીંયા કોણ કહે છે તે લખવાનું, સુથાર, કોણ કહે છે, આ સુથાર। 7, મારા ગળાનું પાણી ખૂબ ઠંડુ થશે, કોણ કહે છે, કુંભાર લખવાનું છે, કુંભાર, કોણ કહે છે, કુંભાર। તો જુઓ અહીંયા ખેડૂત બતાવ્યો, પિંજારો, દરજી, ધોબી, મોચી, સુથાર, કુંભાર। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 20, ગીત ગાઓ કારીગરનો મેળો। તો વિદ્યાર્થી મિત્રો, આ ગીત આપણે ગાવાનું છે, તો ચાલો હવે ગીત ગાઈશું। જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, ઈંટમાંથી ચણી ચણી મહેલ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, કરવત વાંસલો વિનું લઈને આવ્યા સુથારભાઈ, લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, એરનને ધમન લઈને આવ્યા સુલુહારભાઈ, લોટું ટીપી જોત જતામાં પલંગ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો,
રોપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાસકો લાવ્યા વાળંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો. તો વિદ્યાર્થી મિત્રો, આ કારીગરનો મેળો એ ગીત તમારે પણ ગાવાનું રહેશે. પેજ નંબર 51 ઉપર પ્રશ્ન 21, ચિત્રવાળા શબ્દો ગીતમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રવાળા શબ્દો છે એ તમારે ગીતમાંથી શોધીને તમારે અહીંયા લખવાના છે. તો જો અહીંયા ચિત્રો પણ બતાવ્યા છે, તો જો અહીંયા બતાવી છે કે આ શું બનાવ્યું છે, કડિયાભાઈએ શું બનાવ્યું છે, મહેલ બનાવે છે. શું બનાવે છે? મહેલ બનાવે છે. તો એક ચાકડોને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ, ચાકડોને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ. તો શું લઈને આવ્યા? ટોપલો. શું લઈને આવ્યા હતા? ટોપલો. તો અહીંયા આપણે શું લખવાનું છે? ટોપલો લખવાનો. શું લખવાનું? ટોપલો. હવે બે નંબર, ઈંટમાંથી ચણી ચણીને ખાલી જગ્યા બનાવે છે. ઈંટમાંથી ચણી ચણીને ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવે છે? મહેલ. તો અહીંયા આપણે શું લખવાનું છે? મહેલ. તો આ મહેલનું ચિત્ર રહ્યું. તો અહીંયા આપણે મહેલ લખવાનું છે, બરાબર. ત્રણ, ખાલી જગ્યા વાંસલો વીંધણું લઈને આવ્યા સુથારભાઈ. ખાલી જગ્યા વાંસલો વીંધણું લઈને આવ્યા સુથારભાઈ. તો સુથારભાઈ શું લઈને આવે છે? કરવત. તો આપણે અહીંયા શું લખવાનું છે? કરવત. શું લખવાનું છે? કરવત. ચાર, એરણને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. તો શું લઈને આવ્યા લુહારભાઈ? ધમણ. શું લઈને આવ્યા? ધમણ. પાંચ, લોઢું ટીપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. લોઢું ટીપીને જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવે છે? પલંગ. તો અહીં પલંગનું ચિત્ર આપેલું છે. શું બનાવે છે? પલંગ. તો આપણે અહીંયા શું લખવાનું છે? પલંગ લખવાનું છે. છ, સોય ટેપને ખાલી જગ્યા લઈને આવ્યા દરજીભાઈ. સોય ટેપને ખાલી જગ્યા લઈને આવ્યા દરજીભાઈ. તો શું લઈને આવે છે? સંચો. શું લઈને આવે છે? સંચો. તો આપણે અહીંયા સંચો લખવાનું છે. સાત, તે કાપડ કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. કાપડ કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. શું બનાવે છે? કોટ બનાવે. શું બનાવે છે? કોટ બનાવે છે. કોણ બનાવે? દરજીભાઈ. આઠ, તે ચામડું કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. તે ચામડું કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે. શું બનાવે છે? બૂટ બનાવે છે. તો અહીંયા આપણે શું લખવાનું છે? બૂટ લખવાનું છે. નવ, સાબુ પાવડર ખાલી જગ્યા લઈને આવ્યા ધોબીભાઈ. સાબુ પાવડર ખાલી જગ્યા લઈને આવ્યા ધોબીભાઈ. તો અહીંયા આપણે શું લખવાનું છે? ઇસ્ત્રી. શું લખવાનું છે? ઇસ્ત્રી લખવાનું છે. દસ, અસ્ત્રો ખાલી જગ્યા દર્પણ કાસકો લાવ્યા વાળંદભાઈ. અસ્ત્રો ખાલી જગ્યા દર્પણ કાસકો લાવ્યા વાળંદભાઈ. તો શું લાવે છે? કાતર લઈને આવે છે. કોણ લઈને આવે છે? વાળંદભાઈ. તો જો અહીંયા કુંભાર શું લઈને આવે છે? ટોપલો લઈને આવે છે. કડિયો શું લઈને આવે? શું બનાવે છે? મહેલ બનાવે છે. કડિયો શું કરાવે છે? મહેલ બનાવે છે. સુથાર શું લઈને આવે છે? કરવત. શું લઈને આવે? કરવત. કરવત એટલે આપણે વેરવાની આવે ને એને શું કહેવાય? કરવત કહેવાય. લુહારભાઈ શું લઈને આવે છે? ધમણ. તો આ ધમણ કહેવાય. શું કહેવાય? ધમણ. તો અહીંયા ધમણ લખવાનું. અને લુહારભાઈ લોઢું ટીપીને શું બનાવે? પલંગ. તો અહીંયા આપણે પલંગ લખવાનું છે. પછી સોય ટેપને સંચો. કોની પાસે હોય? દરજી પાસે હોય. કોની પાસે હોય? દરજી પાસે. કાપડ કાપી શું બનાવે છે? કોટ. કોણ બનાવે? દરજી બનાવે. કોણ બનાવે? દરજી. ચામડું કાપીને બૂટ કોણ બનાવે છે? મોચી. કોણ બનાવે? મોચી. સાબુ પાવડર લઈને આવ્યા ધોબીભાઈ. તો ધોબી શું કરે? ઇસ્ત્રીના કપડાં ધોઈ આપે, ઇસ્ત્રી પણ કરી આપે. દસ, અસ્ત્રો દર્પણ કાંસકો. તો કોની પાસે હોય? કાતર. તો વાળંદભાઈ પાસે હોય. કોની પાસે હોય? વાળંદભાઈ પાસે. પ્રશ્ન 22, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એક, કુંભારભાઈ શું લઈને આવ્યા છે? કુંભારભાઈ શું લઈને આવ્યા છે? પ્રશ્નાર્થ, કુંભારભાઈ ચાકડો અને ટોપલો લઈને આવ્યા છે. ફરીવાર, કુંભારભાઈ ચાકડો અને ટોપલો
લઈને આવ્યા છે. બે, લેલુને ઓળંબો લઈને કોણ આવી છે? પ્રશ્નાર્થ. લેલુ અને ઓળંબો લઈને કોણ આવી છે? પ્રશ્નાર્થ. લેલુ અને ઓળંબો લઈને કરિયાભાઈ આવ્યા છે. ફરીવાર, લેલુ અને ઓળંબો લઈને કરિયાભાઈ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કલ્લોલ સ્વાપોથીમાં પેજ નંબર 49, 50, 51 તમારે સ્વાપોથીમાં પૂરવાનું રહેશે અને 51 તમારે નોટમાં પણ લખવાનું રહેશે. થેન્ક યુ.